ఈ రకాల చే రకాల ఎల్లే మనం జంగలో રાજાશાહીના વખતમાં જાગીરદાર સમયમાં કચ્છમાં જુદી જુદી રખાલો હતી કે દુષ્કાળ કે એવું વર્ષ આવે તો એમાં જે સંગ્રહેલું જે ઘાસ હોય એ પશુઓને કામ આવે તો આ ચાળવા રખાલ આજે પણ કચ્છના નામદાર મહારાવ શ્રી સવાઈ બહાદુર પ્રાગમલજી સાહેબના અંદરમાં છે અને લગભગ દસેક હજાર એકરથી વધારે આ રખાલ આવેલી છે. આ રખાલની અંદર એ મહારાવ શ્રી પ્રાગમલજી જે પહેલાં અહીંયા એક પ્રાગસર તળાવ બનાવેલું છે જેથી પ્રાગસર રખાલ તરીકે આ રખાલ ઓળખાય છે અને અહીંયા ચાળવા ડુંગર આવેલો છે ત્યાં ચાળવા રખાલ તરીકે ઓળખાય છે. ત્યાં એક સમયમાં ચિત્રાઓ અને બીજા બધા જંગલી જાનવરો રહેતા હતા. આ જ રખાલની અંદર અલગ અલગ વનસ્પતિ પણ આવેલી છે અને આની અંદર જે જાડેજાના કુળદેવી છે મોમાઈ માતાજી એનું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આના માટે મહારાણી સાહેબની અને મહારાવ શ્રીની પ્રેરણાથી મહારાવ શ્રી પોતે સ્વખર્ચે આ એક ભવ્ય મંદિર બનાવી રહ્યા છે. અત્યારે આ મંદિરનું કામકાજ ચાલુ છે. જ્યારે આ મંદિર તૈયાર થઈ જશે ત્યારે કચ્છનું એક વિખ્યાત યાત્રાધામ બનશે અને આજુબાજુ એક રડિયામણી જગ્યા આવેલી છે જે જોઈ માણસની આંખો ઠરે. બાજુમાં જ એક તળાવડી આવેલી છે જે પ્રીતિ તળાવ તરીકે ઓળખાય છે. આવી એક બહુ સરસ સુંદર જગ્યા છે. આજે અમે એની મુલાકાત લેવાયા. આજે આઠમનો એક પવિત્ર દિવસ છે. અમે માતાના મળે ગયા હતા. ત્યાં માતાજીના દર્શન થયા. માતાજીની પતરીવિધિ થઈ. આજે મહારાવશ્રીના પ્રતિનિધિ દેવપટ ઠાકોર સાહેબે ત્યાં માતાજીને ચમર પૂજા કરી, માતાજીની પતરી લીધી અને માતાજીના આશીર્વાદ હંમેશા કચ્છ ઉપર ઉતરે અને કચ્છના કાયમને માટે કચ્છ સમૃદ્ધિ દિવસા દિવસ વધતી રહે એવી પ્રાર્થના કરી. અને આ આજે અમે જ્યારે આ જગ્યા જોઈએ છીએ અમારા સાથે આ ભાઈ જે છે એ પણ આ જગ્યા ઉપર આવવાનો આવે છે અને સિટીભાઈ અને આની દેખરેખ રાખે છે. આજે કુદરતી અમારા સાથે ત્યાં હતા ભેગા એટલે કીધું આપણે હાલો આપણે જઈએ જોઈએ જોઈને અમને ખૂબ જ આ જગ્યા જોઈને ખૂબ જ આનંદ થાય છે. આનો જે પથ્થરનું કામકાજ છે કેમ કે અમારા જે મહારાવશ્રી છે પ્રાગમલજી સાહેબ એ શિલ્પશાસ્ત્રના પણ ખૂબ અભ્યાસી છે. તેમાં તેઓ શ્રી વનસ્પતિ શાસ્ત્રના ખૂબ જાણકાર છે. મહારાવશ્રી દિલ્હી યુનિવર્સિટીની અંદર એમણે અભ્યાસ કરેલો છે. તેમજ દૂર સ્કૂલ છે.